ડાયરેક્ટ માં ઇનડાયરેક્ટ સ્પીચ માં આપણે ફેરવીએ ત્યારે અમુક બાબતો નું ધ્યાન રાખવાનું છે, જેમ કે ટોટલ સર્વનામો છે એમાંથી કેટલા સર્વનામમાં ફેરફાર થાય, તો ટોટલ આ 9 સર્વનામ છે એમાં જ ફેરફાર થશે. આઈ મી માય પી અસ અવર યુ યુ યોર આ સર્વનામમાં તમારે ફેરફાર કરવાના છે. સપોઝ માય સેલ્ફ આપ્યું હોય તો એમાં પણ ફેરફાર તો થાય, અવર સેલ્સ યોર સેલ્સ એમાં ફેરફાર કરવાના છે. હવે આઈ મી માય આપ્યું હોય તો એનો ફેરફાર આપણે બોલનાર પ્રમાણે કરવાનો છે. વી અસ અવર આપ્યું હોય તો એનું ધે ધેમ ધેર કરીશું, અને યુ યુ યોર આપ્યું હોય તો એનો ફેરફાર આપણે સાંભળનાર પ્રમાણે કરવાનો છે. ત્યાર પછી બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે રિપોર્ટિંગ સ્પીચ એટલે કે ઇન્વાઇટેડ કોમામાં આપેલું વાક્ય જો સનાતન સત્ય હોય, કહેવત હોય કે પછી વર્તમાન સત્ય હોય તો એવા વાક્યમાં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના નથી. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય તો આજ્ઞાર્થમાં આપેલા પ્લીઝ કે સોરી જેવા શબ્દોને દૂર કરવા, અને ત્યારબાદ સર્વનામ કાળ અને અન્ય ફેરફાર કરવા. ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્યની અંદર વોટ, હાઉ, ઓ, આ, અલાસ, હુરે, બ્રાવો એવા જે શબ્દો આપ્યા હોય તો એ શબ્દોને પણ આપણે દૂર કરવાના છે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય કે પછી ડબલ્યુએચ ક્વેશ્ચન્સ હોય, એ ત્રણેય પ્રકારના વાક્યોને વિધાનમાં ફેરવવા, અને વિધાનમાં ફેરવ્યા બાદ જ તમારે સર્વનામ કાળ અને બીજા કોઈ ફેરફાર કરવા. અને છેલ્લો મુદ્દો છે કે રિપોર્ટિંગ વર્બમાં એટલે કે બોલનાર અને સાંભળનારની વચ્ચે જે રિપોર્ટિંગ વર્બ આપેલું છે, એ રિપોર્ટિંગ વર્બ જો સાદા ભૂતકાળનો હોય તેવા વાક્યોમાં જ કાળમાં ફેરફાર કરવા. હવે ત્યાં જો સેડ ટુની જગ્યાએ સેઝ ટુ, ટેલ્સ એવા શબ્દો આપ્યા હોય તો એવા વાક્યોની અંદર કાળમાં ફેરફાર થતો નથી. બરાબર છે. તો હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે અહીંયા અમુક એક્ઝામ્પલ્સ આપ્યા છે, હવે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે. એના પહેલાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે જો સાદો ભૂતકાળ આપ્યો હોય તો જ કાળમાં ફેરફાર થાય, બાકી કાળમાં ફેરફાર નહીં થાય. સપોઝ અહીંયા સેઝ આપ્યું હોય, સે આપ્યું હોય, સેઝ ટુ આપ્યું હોય તો એ સાદો ભૂતકાળ નથી, એટલે આની અંદર કાળમાં ફેરફાર તમારે નહીં કરવાનો, એ યાદ રાખજો. જોઈએ હવે એક્ઝામ્પલ નંબર વન. રામ સેડ ટુ શ્યામ, આઈ શેલ મીટ યુ ટુમોરો. આની અંદર પહેલો નિયમ આપણો હતો કે બોલનારનું નામ લખી આરબીમાં ફેરફાર કરો, તો બોલનાર રામ છે એટલે આપણે લખીશું રામ આરબીમાં ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં. તો આપણે પેલું આગળ કોષ્ટક જોયું તો એમાં લખ્યું હતું કે જો વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું ટોલ્ડ કરવાનું છે. તો આ વાક્ય વિધાન છે, ખબર ક્યાંથી પડે? શરૂઆત કરતાથી થાય છે અને પાછળ પૂર્ણ વિરામ છે એટલે વાક્ય વિધાન છે. તો સેડ ટુ નું આપણે કરીશું ટોલ્ડ, રામ ટોલ્ડ શ્યામ. પહેલો નિયમ પૂરો. નિયમ નંબર બીજો એવો હતો કે સાંભળનારનું નામ લખી સંયોજક લખો, તો સાંભળનારનું નામ આપણે લખી નાખ્યું શ્યામ સંયોજક. તો કોષ્ટકની અંદર લખેલું હતું કે સાંભળનાર સોરી વિધાન વાક્ય હોય તો સંયોજક આવશે ધેટ. તો અહીંયા સંયોજક લખી ગયું ધેટ. નિયમ નંબર ત્રણમાં ત્રણ વસ્તુમાં ફેરફાર હતો, સર્વનામ, કાળ અને અન્ય ફેરફાર. સર્વનામ માટે આપણે રિમેમ્બરની અંદર એવું કીધેલું હતું કે ટોટલ 9 સર્વનામમાં ફેરફાર કરવા, આઈ મી માય વી અસ અવર યુ યુ યોર. તો એમાંથી આમાં કયા કયા સર્વનામ આપ્યા છે એને આપણે ટીક કરી દઈએ. તો એક સર્વનામ છે આઈ અને બીજું છે યુ, આના સિવાય કોઈ સર્વનામ આપેલા નથી. કાળના ફેરફાર, સર્વનામના ફેરફાર માટે આપણે ખાલી ટીક કરી વાત, હવે કાળના ફેરફારની વાત કરીએ તો ઈજે માર આપ્યું તો વોઝવર, વોઝવર હોય તો હેડ મી, પણ એવું તો કંઈ આપ્યું નથી. ડો નોટ કે ડઝ નોટ હોય તો ડીડ નોટ, ડીડ નોટ હોય તો હેડ નોટ, એવું પણ આપ્યું નથી. હેવેસ પ્લસ વી થ્રી હોય તો હેડ પ્લસ વી થ્રી, એવું પણ નથી આપ્યું. સેલ કે વિલ આપ્યું હોય તો એનું ગુડ કરવું, તો અહીંયા સેલ આપ્યું છે તો આપણે એનું કરીશું ગુડ. અન્ય ફેરફાર માટે તમને શબ્દ આપ્યો છે ટુમોરો. તો ટોટલ આટલા ફેરફાર આપણે કરવાના છે. હવે જોઈએ આઈની જગ્યાએ આપણે શું લખીશું. તો હમણાં જ મેં વાત કરી કે આઈ મી માય
વી અસ અવર ને યુ યુ યોર આટલા સર્વનામમાં ફેરફાર થાય એમાંથી આઈ ની માય જે છે એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. તો આપણે પહેલા અહીંયા રફ વર્ક કરીશું થોડું. આઈ મી માય બોલનાર પ્રમાણે, તો અહીંયા બોલનાર કોણ છે? રામ છોકરો છે. તો એનું સર્વનામ શું થાય? હી. તો એની નીચે હી ની આખી લાઈન લખી દેજો. હી હિમ હિઝ. તો આઈ ની જગ્યાએ શું આવ્યું? હી. તો આપણે અહીંયા લખીશું હી. ત્યાર પછી સેલ કે વિલ આપી હોય તો એનું આપણે કરી દઈશું વુડ. હી વુડ. જો મીટ નીચે અંડરલાઈન કરી નથી, કારણ કે તમે સેલ કે વિલ નું વુડ કર્યું એટલે પછી કાળમાં બીજી વાર ફેરફાર કરવાનો ના હોય, એટલે લખી દઈશું મી. યુ નીચે અંડરલાઈન છે કારણ કે યુ સર્વનામ છે. તો હવે યુ ની આખી લાઈન આપણે લખી દેવાની યુ યુ યુ. આ પ્રેક્ટિસ માટે છે, ત્યાર પછી તમને આ યાદ રહી જશે, પછી તમારે આવું કરવું નહીં પડે. યુ યુ યોર. યુ યુ યોર નો ફેરફાર સાંભળનાર. સાંભળનાર શ્યામ છે, તો શ્યામ પણ છોકરો છે. છોકરા માટેનું સર્વનામ આવે હી. હી હિમ હિઝ. હવે અહીંયા દરેક વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય કે યુ તો બે જગ્યાએ આપ્યું છે સાહેબ, તો અમારે કયો યુ આની અંદર કન્સિડર કરવો? તો જો યુ કર્તા તરીકે આપ્યો હોય તો તમારે શરૂઆતનો યુ ગણાય, પણ અહીંયા યુ કર્તા તરીકે નથી, કર્મ તરીકે છે, એટલે યુ નું થઈ જશે હિમ. અને ટુમોરો નું થશે ધ નેક્સ્ટ ડે. ચલો આટલામાં ખબર પડી દરેકને. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. નીત સેડ ટુ નીતા. નીતે નીતાને કહ્યું, આઈ કેન લિફ્ટ ધીસ હેવી બેગ. હું આ ભારે બેગ ઊંચકી શકું છું. વાક્ય તો વિધાન જ છે. તો સેડ ટુ નું કરી દઈશું ટોલ્ડ. ની ટોલ્ડ નીતા. સંયોજક થશે ધેટ. ટોટલ આપણે 9 સર્વનામ વાત કરી. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. આઈ મી માય વી અસ અવર યુ યુ યોર. એની અંદરથી આમાં કયું સર્વનામ આપેલું છે? તો આની અંદર એક જ સર્વનામ છે આઈ. ત્યાર પછી કાર્ડમાં ફેરફાર તો જોઈ શકો છો. કેન. કેન આપ્યું હોય તો એનું શું થાય? કુડ. અને અન્ય ફેરફાર ધીસ આપ્યું હોય તો ધીસ નું કરવાનું ધેટ. હવે આઈ મી માય એનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. તો બોલનાર અહીંયા કોણ છે? છોકરો છે કે છોકરી? છોકરો છે. છોકરા માટે આવે હી. તો હી હિમ હિઝ. તો આઈ નું શું કરીશું? હી. પછી કેન નું શું થશે? કુડ. લે હિસ નું થશે ધેટ. હેવી બેગ. જો વિદ્યાર્થી મિત્રો ઇન્વાઇટેડ કોમા નીકળી જશે, ત્યાર પછી જે અહીંયા અલ્પવિરામ હતું, કોમા કરેલું હતું, એ પણ અહીંયા દૂર થઈ જશે. એક સડન વાક્ય લખવાનું છે અને છેલ્લે માત્ર પૂર્ણ વિરામ કરવાનું છે. થર્ડ એક્ઝામ્પલ. જયા સેડ ટુ જય. જયાએ જયને કહ્યું, આઈ હેવ ઓલરેડી ડન માય હોમવર્ક. મેં મારું હોમવર્ક પૂર્ણ કરી દીધું છે. તો અહીંયા બોલનાર કોણ છે? જયા. નિયમ નંબર 1 એવું કહે છે કે બોલનારનું નામ લખી આરબીમાં ફેરફાર કરો. વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું થાય ટોલ્ડ. તો જયા ટોલ્ડ જય. નિયમ નંબર 2 એવું કહે છે કે સાંભળનારના નામ પછી સંયોજક. વિધાન વાક્યમાં સંયોજક આવશે ધેટ. હવે સર્વનામમાં ફેરફાર, કારણ કે નિયમ નંબર 3 માં 3 ફેરફાર છે, સર્વનામ, કાળ અને અન્ય. તો સર્વનામ ટોટલ કેટલા છે? 9. કયા કયા? આઈ મી માય વી અસ અવર યુ યુ યોર. એની અંદરથી આમાં કયા કયા સર્વનામ છે? તો જુઓ, આઈ આપેલું છે, ત્યારબાદ માય આપેલું છે. તો આ બે સર્વનામના ફેરફાર. હવે કાળના ફેરફાર જોઈએ. ડુ નોટ કે ડઝ નોટ એવું કંઈ તો છે નહીં, પણ હેવ હેઝ પ્લસ વર્બ 3 છે તો એનું થશે હેડ પ્લસ વર્બ 3. વર્બ 3 તો આપ્યું જો એટલે હેવનું થઈ જશે હેડ. અન્ય ફેરફાર માટે તમે ધ્યાનથી જુઓ તો કોઈ શબ્દ આપ્યો નથી. હવે સર્વનામનો ફેરફાર જોઈએ. તો આઈ વાળી આખી લાઈન લખી નાખીએ. આઈ મી માય. ત્રણનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર. છોકરો છે કે છોકરી? છોકરી. છોકરી માટે શું વપરાય? સી. તો સી હર હર. તો આઈ આપ્યું છે તો આઈ ની જગ્યાએ સી આપ્યું છે તો આઈ નું લખી દઈશું સી. હેડ. ઓલરેડી ડન. પછી જો માય આપ્યું છે તો અહીંયા મેં લખી દીધું હતું પહેલેથી માય, તો માય નું શું થશે?
होमवर्क जो ये चौथा वाक्य सी सेड टू मी तेणीए मने कह्यु आई नो यू हूँ तने जानू छू परंतु यू डू नॉट नो मी तू मने जानतो नथी। तो हवे अहींया ध्यानथी जोशो तो बे वाक्य छे बन्ने वाक्योने कंजक्शन थी जोड़ेलू छे बट थी आ एक वाक्य छे अने आ बीजुं वाक्य छे। वाक्य तो विधान छे तो विधान होय तो पहेलो नियम बोलनारनुं नाम लखी अने आरबीमां फेरफार करो तो सेड टू नुं करीशुं टोल्ड। नियम नंबर बे सांभळनारनुं नाम लखी संयोजक तो मी लखीशुं देट। त्रीजा नियम में सर्वनाम कार्ड अने अन्य फेरफार करो तो सर्वनाम केटला आपेला छे टिक करिए कया सर्वनाम छे नव आई मी माय वी अस अवर यू यू योर तो आनी अंदर छे आई यू यू मी आटला सर्वनाम छे। हवे कार्ड ना फेरफार जोईए तो आनी अंदर पहला वाक्य में कार्ड नो फेरफार जोईए के डू नॉट के डज नॉट आप्यू होय तो डिड नॉट होय तो हेड नॉट पण एवुं तो कई छे ज नहीं। हैवेस प्लस वित्री होय तो हेड प्लस वित्री एवुं पण आपेलुं नथी। त्यार बाद इजेवर आप्यो तो वॉज वर होय तो हेड विल एवुं पण आपेलुं नथी। सेल विल नुं वुड कैन कुड मे माइट मस्ट कशुं ज नथी। तो छेल्ले याद राखो वी वन आपेलुं होय तो आ के एन ओ डब्ल्यू ए क्रियापदनुं मूळ रूप छे तो एनुं तमारे करवानुं वी टू एटले के भूतकाळनुं रूप। त्यार पछी अहींया तो डू नॉट के डज नॉट छे तो डू नॉट आप्युं छे एनुं थई जशे डीड नॉट अन्य फेरफार नथी। हवे जोईए आपणे एना फेरफारो आई आप्यु छे तो आई नी लाइन लखी दईए अहींया आई मी माय फेरफार थाय बोलनार प्रमाणे। हवे अहींया बोलनारमां छोकરીનું નામ આપેલું નથી ડાયરેક્ટ જ તમને સર્વનામ આપી દીધું છે સી તો પછી આપણે એ જ લખીશું સી હર હર તો આઈ નું થઈ જશે સી। ચલો આ વી વન છે એનું વી ટુ થાય ન્યુ પછી આપ્યું છે યુ તો યુ માટે આખી લાઈન લખી દઈએ યુ યુ યોર કોના પ્રમાણે થાય યુ યુ યોર નો ફેરફાર સાંભળનાર પ્રમાણે કોણ છે મી। હવે અહીંયા જુઓ મી આપ્યું છે નથી હી સી ઈટ સોરી નથી હી હિમ હિસ કે નથી સી હર હર મી આપ્યું છે તો મી કઈ લાઈનમાં આવે આઈ વાળી લાઈનમાં આવે તો આપણે એ લખીશું આઈ મી માય। હવે અહીંયા યુ શરૂઆતમાં નથી જો કર્મ તરીકે છે જો શરૂઆતમાં હોય તો અહીંયા ગણાય પણ અહીંયા કર્મ તરીકે છે એટલે આપણે પહેલો યુ નહીં ગણીએ અહીંયા ગણીએ તો યુ ની નીચે શું છે મી એ લખી દઈશું તો આ પહેલું વાક્ય પૂરું સી ન્યુ મી બટ। હવે ફરીથી યુ આપ્યું છે તો યુ નું આપણે લખેલું જ છે અહીંયા યુ યુ યોર ફેરફાર થાય સાંભળનાર મી છે એ લખેલું છે આઈ મી માય પણ અહીંયા નવું વાક્ય ચાલુ થાય છે તો નવું વાક્ય ચાલુ થાય છે એટલે યુ શરૂઆતમાં છે તો હવે આપણે અહીંયા લખીશું યુ ની જગ્યાએ આઈ। ડુ નોટ કે ડઝ નોટ આપ્યું હોય તો એનું થઈ જાય ડીડ નોટ નો હવે આપ્યું છે મી તો એનું અહીંયા ઉપર લખેલું છે આઈ મી માય કારણ કે મી કઈ લાઈનમાં આવે છે આઈ વર્ડ આઈ મી માય ફેરફાર થાય બોલનાર બોલનાર છોકરી છે તો સી હર હર તો મી ની નીચે શું આપેલું છે હર આપ્યું છે તો અહીંયા લખી દઈશું હર। ત્યાર પછી છેલ્લું ઉદાહરણ હી સેડ ટુ મિતુલ યુ આર ક્લેવરર ધેન મી તેણે મિતુલને કહ્યું તું મારા કરતા વધારે હોશિયાર છે। બહુ સિમ્પલ વાક્ય છે હી ટોલ્ડ મિતુલ સંયોજક લખીશું ધેટ નવ સર્વનામ છે આઈ મી માય વી અસ અવર યુ યુ યોર એમાંથી અહીંયા આપ્યું છે યુ અને મી કાર્ડનો ફેરફાર જોઈએ ઈજેમાર હોય તો વોઝ વર થાય તો આર આપ્યું છે હવે યુ તો યુ ની આખી લાઈન લખી દઈએ યુ યુ યોર ફેરફાર કરી શું સાંભળનાર મુજબ સાંભળનાર મિતુલ છે સર્વનામ થાય હી હિમ હિઝ હવે અહીંયા યુ શરૂઆતમાં છે તો યુ નું થઈ જશે ઈ જેમાર આપ્યું હોય તો શું થાય વોઝ વર તો ની જોડે વર તો ના આવે વોઝ આવશે હી વોઝ ક્લેવરર ધેન ત્યાર પછી આપ્યું છે મી તો મી કઈ લાઈનમાં આવશે આઈ મી માય કોના પ્રમાણે ફેરફાર થાય બોલનાર બોલનાર કોણ છે હી આપેલું છે સર્વનામ હી હિમ
his, तो मीनी जगह तमारे लखवानु छे। तो जो विद्यार्थी मित्रों અહીંયા આપણે જે આ બધું વર્ક કર્યું છે ને એ ખાલી સમજ માટે છે, એટલે તમારે એક્ઝામ ની અંદર આ રીતે કોઈ વર્ક કરવાના નથી, આ ખાલી તમારી સમજણ માટે છે। એકવાર તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને પ્રેક્ટિસ કરશો પછી તમારે આ બધું પણ લખવું પડશે નહીં, બરાબર છે।